जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन एजुकेशन में आपनु फरीथी हार्दिक स्वागत है। विद्यार्थियों, आज आपणे भाग बे पुस्तक हमारी मित्र जे पाठ आपणे पूर्ण कर्यो हतो भाग एक में, एनो आज आपणे भाग बे नो अभ्यास करवाना छीए, के जेमा एक आखो पत्र हतो, एक मित्र हतो एनो पूजन, जे मनोजने पत्र लखे छे के पुस्तकना केवा केवा फायदा थाय, एनो महत्व शुं छे आपणा जीवन में, एनो एक पत्र लखेलो हतो। आजे आपणे एना अभ्यास अने स्वाध्यायनुं सविश्लेषण करीशुं। पाठमां खूब ज सारी रीते पुस्तकनी जे महत्वता बतावेली छे, ते आपणे आपणा जीवनमां पण उतरवा जेवी छे। दररोज एक सारा पुस्तकनुं एक पानું व्यवस्थित बेसी अने एक पानું વાંચવું, જેથી કરીને એક દિવસ એવો આવશે કે તમે એ પાઠ્યપુસ્તક આખું સંપૂર્ણ રીતે વાંચી લીધું હશે, ત્યારે તમને એમ થશે કે નહીં કે એક પુસ્તક મેં વાંચેલું અને એમાં આપણને ઘણી બધી જીવન ઉપયોગી માહિતી મળશે। તો આપણે પણ એવો એક દૃઢ સંકલ્પ રાખીએ કે કોઈના જન્મદિવસે કે શુભ પ્રસંગે આપણા શુભકામનાની સાથે સાથે પુસ્તકોની મૂલ્યવાન ભેટ પણ આપીએ। આપણે બુકે નહીં પણ બુક જોઈએ। આવી રીતે પૂજાને મનોજને સંકલ્પ લેવાનું કીધું હતું, પરંતુ આપણે પણ એવો સંકલ્પ લેવો જોઈએ। પુસ્તક પહેલો અભ્યાસ જોઈએ તો પ્રશ્ન પહેલો છે કે અગર આપ કિસી કો ચિઠ્ઠી લખીએ તો પતા કિસ ક્રમ મેં લખેંગે, નીચે દી ગઈ જગા મેં લખીએ। શું કહે છે કે કેવી રીતે લખશો? એમ પહેલાં આવશે ગલી, પછી આવશે મહોલ્લા કા નામ, ઘર કા નંબર, રાજ્ય કા નામ, ખંડ કા નામ, કસ્બે શહેર, ગાંવ કા નામ, પિનકોડ નંબર વગેરે। તો એ તમારે અહીંયા તમારી જાતે જ દરેક વસ્તુ લખવાની છે। પહેલાં આવશે ગલી મહોલ્લે કા નામ, બરાબર, જેવી રીતે આપણે આપણા પત્રમાં જોઈએ તો 195 ઉમિયાનગર સોસાયટી એવી રીતે લખેલું છે, એમાં તમારું તમે લખી શકો કે તમારા મિત્રનું પણ નામ લખી શકો। પછી આવે ગામનું નામ, તો કે મુંદ્રા, નીચે જિલ્લો આવે તો શું આવશે કે જિલ્લો, તો કે કચ્છ, અને તારીખ આવે તો 4/8/2011 જે આપણે ઉમાં જ આપેલું છે આપણા પત્રમાં, પાટણ જિલ્લા, બરાબર। આગળ જોઈએ તો એનું નામ, મિત્રનું નામ, પિનકોડ નંબર હોય ગુજરાતનું, ગુજરાતના પિનકોડ નંબર લખવા હોય તો એવી રીતે 38 42 62 65 આમાં આપણે લખી શકીએ। આગળ જોઈએ બીજો પ્રશ્ન શું છે કે પ્રારૂપ કે આધાર પર મિત્રો કો જન્મદિન કી બધાઈ દે, બધાઈ કે સંદર્ભ મેં પત્ર લખીએ। ભેજને વાલે કા પતા ઓર દિનાંક ઓર સંબોધન, શું કહે છે? એક પત્ર લખવાનું કહે છે આ પ્રશ્નોના, એ પણ તમારે પત્ર આખો લખવાનો છે, હોમવર્કમાં અડધું પેજ ભરાય એવડો, એટલે કે 100 શબ્દોમાં તમે પત્ર લખી શકો એમ છો। બર્થડે ઉપર લખવાનો છે તો તેમાં તમારું જેને મોકલો છો એનું નામ અને સરનામું અને તારીખ અને સંબોધન આપવાનું છે। પત્ર કેવી રીતે લખો એ નમૂનો તમે આ પાઠમાં જોઈ રહ્યા છો, સમજી રહ્યા છો, છતાં પણ ન સમજાય તો તમારી જાતે જ એ લખીને મને મોકલવાનો છે, થોડુંક સમજવાનો પ્રયત્ન કરવાનો। પાઠ્યપુસ્તકમાં છે, PDF હું તમને મોકલી આપીશ, જેમાં તમે પત્ર જોઈ શકશો કે પત્રમાં કેવી કેવી બાબતો આવરી લેવામાં આવેલી છે, કેમ લખવું વગેરે વગેરે। પ્રશ્ન નંબર 2 પણ તમારે લખવાનો છે, અભિવાદન કરવાનું છે, પત્ર લખીને કા કારણ, અન્ય સમાચાર ઓર સમાપ્તિ, આવી રીતે ભાગ આપેલા છે તો એ જ પ્રમાણે તમારે પત્ર લખીને મને મોકલવાનો છે। ખૂબ જ સરસ રીતે તમને આલેખન પાઠ્યપુસ્તકમાં આપેલું છે, કઈ દિનોથી તમારા પત્ર નહીં મિલા, આવી રીતે તમને લખાણ આપેલું છે। અભિવાદન કરવાનું છે તમારા મિત્રનું, એ તમારે 2 પેરેગ્રાફમાં પૂરું કરવાનું, એના પછીનો જે પેરેગ્રાફ છે એ પત્ર લખીને કા કારણ તમારા જન્મદિને વેસા, અન્ય સમાચાર, બીજી કંઈ વાત કરી લેવાની, પછી સમાપ્તિ ઉપર આવી જવું, એટલે આવી રીતે પેરેગ્રાફ તમારી જાતે જ સંપૂર્ણ રીતે પૂરો કરી અને તમારું નામ લખી નાખવાનું છે। આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ, આપણે મિત્ર કો ચિઠ્ઠી ભેજના ચાહતે હો તો ઠીક છે, અપની જગા પર પહોંચે એસા પતા લખીએ। આ પણ તમારી જાતે છે, શું કરવાનું છે કે એક એવું એડ્રેસ લખવાનું છે કે સામેવાળા કોઈ મકાન ગોતતા ગોતતા કંઈ આડાવડા ન હોય અને વ્યવસ્થિત સમર સરનામું હોય
એવું સરનામું તમારે અહીંયા લખવાનું છે, પણ પાઠ્યપુસ્તકમાં નહીં. પ્રશ્ન નંબર 3 કરી તમારી હોમવર્કની જે બુક છે એમાં તમારે લખવાનું છે એક એવું સરનામું કે જે ફટ દઈને મળી જાય, આડીહેવડી ગલી વગેરે વગેરે ન હોવું જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4 શું છે કે ચિત્ર દેખીએ ઓર જાણકારી પ્રાપ્ત કરને કે લીએ પ્રશ્ન પૂછીએ. પ્રશ્ન પૂછવાનું કહે છે. ઘણીવાર ચિત્રમાંથી આપણે જવાબ પૂછતા હોઈએ પણ નહીં, અહીંયા તમારે પ્રશ્ન પૂછવાના છે, પ્રશ્ન લખવાના છે, મને પૂછવાના છે, હું તમને એનો જવાબ આપીશ. વોટ્સઅપમાં તમારે એક એક ચિત્રમાંથી એક એક કે બે બે જે જે પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવે મેક્સિમમ 2 મિનિમમ 1 પ્રશ્ન તો હોવો જ જોઈએ. એટલે એવા પ્રશ્ન તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના, હોમવર્ક બુકમાં લખવાના છે. પ્રશ્ન 4ના પ્રશ્ન 5માં જોઈએ કે નિમ્નલિખિત ગદ્યાંશ કો ધ્યાનપૂર્વક પઢીએ. આ પણ તમારે ખાલી વાંચવાનું જ છે, આ તમારે લખાણમાં નહીં આવે. તમારી જાતે વાલીઓની બાજુમાં બેઠા હોય, હોમવર્ક કરાવતા હોય તો તેની સામે ખાલી વાંચી જવાનો છે. સ્વાધ્યાય જોઈએ તો સ્વાધ્યાયમાં પ્રશ્નો કે ઉત્તર લિખિયેમાં 3 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. પત્ર કબ ઓર કહાં સે લિખા ગયા હે, પત્ર કિસને કિસકો લિખા હે, પત્ર કિસ વિષય કે બારે મેં લિખા ગયા હે. આ પ્રશ્નોના જવાબ હું પ્રશ્નો બોલ્યો ત્યારે જ તમે જવાબ દઈ શકો એવા સહેલા પ્રશ્નોના જવાબ છે. બીજો પ્રશ્ન જોઈએ કે અપને ઘર કોઈ પુરાના યા નયા પત્ર ઢૂંઢીએ ઓર ઉસે દેખ કર નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજે. પત્ર કિસને લખા, પત્ર ક્યો લિખા ગયા, પત્ર કોણ છે દિનાંક કો લિખા ગયા હે. વિદ્યાર્થીઓ તમારા ઘરે જોવાનું છે, એક પત્ર ગોતવાનો છે, મળી જાય તો આ 3 પ્રશ્નોના જવાબ તમારે સાચા તમારી હોમવર્ક બુકમાં લખવાના છે. પ્રશ્ન નંબર 3 જોઈએ, પત્ર ભેજને કે લીએ આમતોર પર પાસકોડ અંતરદર્શીય પત્ર યે લિફાફા ઇસ્તેમાલ કિયા જાતા હૈ, ડાકઘર જાકર ઇનકા મૂલ્ય પતા કીજીએ, યહ ભી પતા કીજીએ કે ઇનમે ક્યા અંતર હોતા હૈ, પોસ્ટકાર્ડનું શું મહત્વ છે, અંતરદર્શીય પત્રનું શું મહત્વ છે અને લિફાફાનું શું મહત્વ છે, આવી રીતે અલગ અલગ વિભાગમાં કેમ આપેલું છે એ તમારે જાણવાનું છે. એ અમુક પૈસા દઈને આપણે લેવું પડે પોસ્ટ ઓફિસે જઈને, તો આ બધા અલગ અલગ શું કામે છે એ તમારે જાણીને અહીંયા લખવાનું છે. આ તમારી જાતે બધું કરવાનું છે. આગળ જોઈએ ચોથો પ્રશ્ન, અપને આસપાસ કી કિસી ભી ઘટના કા વર્ણન કરતે હુએ અપને મિત્રો કો પત્ર લિખી. તમારે એક બીજો પત્ર લખવાનો છે, આમાં તમારે 2 પત્ર લખવાના આવશે. પહેલો કે જે તમારે બર્થડેનો હતો અને આ એક બીજો છે કે જૈસે કી નદી મેં બાળ આના. આ તમને ખાલી એક ઉદાહરણ આપેલું છે પણ આવી રીતે નથી લખવાનું. તમારી જાતે અત્યારે વધારે ઠંડી પડે છે તો એના વિશે પત્ર પણ લખવાનો થાય તો એ પણ લખી શકો. તમને હું આ પોસ્ટકાર્ડ અંતરદર્શીય પત્ર અને લિફાફાનું તમને અત્યારે આપી દઉં તો પોસ્ટકાર્ડ ક્યાં ઉપયોગ થાય. પોસ્ટકાર્ડ ખુલ્લો હોય કે જે તમને ઓલો ફોટો આપણને બતાવેલો હતો એમાં લખવા વધારે પડતી જગ્યા હોય છે, એમાં લખવાની વધારે પડતી જગ્યા હોય, એક બાજુમાં હોય અને પાછળ આખું એક પેજ હોય, એક જ કાર્ડ હોય એને કહેવાય પોસ્ટકાર્ડ. 50 પૈસા એટલે કે 8 આનીનું હોય, 1 રૂપિયામાં 2 કાર્ડ મળે તમને. અંતરદર્શીય પત્ર એમાં શું હોય તો એને બંધ કરી શકાય એવું હોય છે, એનો ઉપયોગ આપણા દેશમાં જ થાય, બીજે ક્યાંય થતો નથી અને આનું મૂલ્ય એટલે કે આના પૈસા 2.5 રૂપિયા હોય છે, 5 રૂપિયાના 2 મળે, ઓલું રૂપિયાના 2 મળે, આ 5 રૂપિયાના 2 મળે છે. લિફાફા એનું આપણે આગળ જોઈએ, આને પણ બંધ કરી શકાય એવું હોય છે, આમાં પત્ર સુરક્ષિત રહે છે અને આ આપણે આપણા દેશમાં મોકલી શકીએ છીએ અને ભાઈ બહેનને જ્યારે રાખી મોકલવાની હોય ત્યારે આ પત્રનો સૌથી વધારે ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થીઓ 3 આ 5 રૂપિયાનો 1 હોય છે, તમારે હવે ક્યાંય જાણવાની જરૂર નથી, જવાની જરૂર નથી, અહીંથી તમારા પ્રશ્નોનો જવાબ લખી મને મોકલી શકો છો. જય સ્વામિનારાયણ. ભાગ 2 સંપૂર્ણ રીતે આપણે અહીંયા પૂર્ણ કરીએ. સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોનું વિશ્લેષણ કમ્પ્લીટ પૂરું કરી આપવામાં આવેલું છે. આગળ તમારે હોમવર્ક સારા અક્ષરે મને મોકલવાના છે. પત્ર તમારે 2 લખવાના છે, એક જન્મદિવસનો અને એક તમારે
આજુબાજુમાં બનતી ઘટનાનો કે જે તમે તમારા મિત્રને મોકલો છો. એડ્રેસ અને અક્ષરોની ખાસ ધ્યાન રાખી અને મને મોકલવાનું રહેશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.